પચીસમો ભગવાન જો સંઘ હોય, આ ભાઈની ભાવના એવી છે કે સંઘ પતિ એ પણ મારા માટે ભગવાન છે. ગામે ગામના તીર્થોની યાત્રા કરાવનારા સંઘપતિ છે. નહીં બસ, સંઘપતિ એકવાર મારા ઘરે પધારે, મારો બેડો પાર થઈ જાય, નગીનદાસભાઈ ખુરશી પરથી ઉભા થઈ ગયા. નહીં નહીં, આવી રીતના તમે વિનંતી કરો તો મારે કેટલા ઘરે જવાનું. બધા મા બોધી જેવા ઉદાર ના હોય. ચંદનમલજી કે મોરે અટે પધારો, વિમલભાઈ કે મોરે અટે પધારો, પાછા કે મો મામો સાહેબ વટે જાણું તો પડે ભાવસી તહતી, બીજું શું કરવાનું. મામાજીને કેટલી વાર કીધું કે અમે તમારા પાડોશી થઈએ, તમે અમારા પાડોશી નથી થયા આજ સુધી. પહેલો સગો ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો અમારા ઉપાશ્રયમાંથી એક બૂમ પાડીએ તો કાંતિભાઈ તમને સંભળાય કે એમને સંભળાય. ચાલુ થઈ જશે, થઈ જશે. આ સંઘ એમને ફરી જવાનો છે, અને જો ના થાય તો આ બંગલામાંથી ઉચકીને એમને સીધા બોપલ ભેગા કરી દેવાના છે. સંઘપતિ ઉભા થઈ ગયા ખુરશી પરથી. ભાઈ આવી રીતના દરેક ગામવાળા મને વિનંતી કરે તો મારે કેટલા ઘરે જવાનું, ને એસા નહીં હોગા. ભાઈ જિંદગીમાં પહેલી વખત વિનંતી કરું છું આપને, આપ અહીંથી ગયા પછી હવે પાછા અમારા ગામમાં ક્યારે પધારશો એની મને ખબર નથી. આજે મારા ભાવ છે, મારી ભક્તિ છે, મારી લાગણી છે, મારી શ્રદ્ધા છે, પ્લીઝ તમારો વધારે સમય નહીં લઉં, એક બે મિનિટ માટે પણ તમે પગલા કરીને નીકળી જજો, કારણ કે મારે મન સંઘપતિ એટલે તીર્થંકર છે. સમજાય છે? અહીં બેઠેલાઓને કેવું છે, ભગવાનના શાસનની અંદર કેટલી ઉદારતા કરી. જે રીતના દેરાસરમાં બેઠેલા ભગવાનને તમે પૂજો છો, એની આજ્ઞાને માનો છો, એનો આદર અને સત્કાર કરો છો ને, એ રીતના અહીં બેઠેલો આ ચતુર્વિધ સંઘ પણ તમારા માટે આદરણીય છે, વંદનીય છે, પૂજનીય છે. મારે ઘણી વખત એક સ્ટેપ નીચે ઉતરીને કહેવું પડતું હોય છે, સંઘની કદાચ પૂજા ન કરી શકો, કાંઈ નહીં, એટલું તો નક્કી કરો આ સંઘના કોઈ પણ સભ્યની ક્યારેય નિંદા તો હરગીસ નહીં કરવા. કબૂલ? કબૂલ નહીં, મુશ્કેલ છે. તમે તમારા બાજુમાં રહેતા કોઈ નોનજૈનની જેટલી નિંદા નહીં કરો, એટલા એના કરતા વધારે કદાચ ક્યારેક આ સંઘના સભ્યની કરતા હશે. મને કહેવા દો, દસ માળનું બિલ્ડિંગ હોય અને પેલે માળથી નીચે પડે ને, એને બહુ બહુ તો હેરલાઇન ફ્રેક્ચર આવે, પણ એ જ વ્યક્તિ દસમા માળેથી નીચે પડે એનું હાડકું પણ સોજ્યું ન ચડે. ડિટ્ટો એ જ રીતના તમારી આસપાસની ઓફિસમાં, દુકાનમાં, ઘરમાં કોઈ નોનજૈન રહેતો હોય એની કદાચ તમે નિંદા કરશો ને, એ હેરલાઇન ફ્રેક્ચર છે. પણ જૈન સંઘના એક નાનકડા સભ્યની પણ જો નિંદા કરો, એ દસમા માળથી નીચે જમ્પ મારવા બરોબર છે. ભવાંતરમાં જેમ હાડકું શોધ્યું ન જડે ને, ભવાંતરમાં જીન શાસનમાં જન્મ પણ શોધ્યો નહીં જડે. એક સંઘમાં આવો, એક એકનો પરિચય થશે, કોઈની ભક્તિ જોશો, કોઈનું પ્રતિક્રમણ, કોઈની સમાય, કોઈકની શ્રદ્ધા, કોઈકની લાગણી, કોઈકનું જ્ઞાન, કોઈકનું દર્શન, આ જોઈને તમે છક થઈ જશો. એવા એવા સાધ્વીજી ભગવંતો આવે છે. 80-80 વર્ષનો ઉંમર હોય, 60-60 વર્ષનો દીક્ષા પર્યાય હોય, શું દાદા ઉપરની શ્રદ્ધા નક્કી કર્યું છે. ઉંમર ભલે 80 ની હોય પણ વ્હીલચેરમાં તો નથી જ બેસવું, પગે ચાલીને મારે દાદાની યાત્રા કરવી છે. 80 ની ઉંમરમાં પગે ચાલીને જો યાત્રા થઈ શકતી હોય, મારે જે લોકો છરી પણ મને પૂછવા આવ્યા હતા, બાવસી કદી કદી ગાડી મેં બેવા મળે કે નહીં મળે, મેં તે ઘરે જ રહેજો. પછી ત્યાં આવીને કહેશે કે ડેન્ડ્રોપની ગાદી મેં હુવા મળે કે નહીં મળે, એને ગાડી એ જોઈએ ને ગાદી એ જોઈએ. એક સંઘ કેટલી અનુમોદના, એક સંઘ કેટલું પુણ્યનું બંધી પુણ્ય બંધાવે છે. વ્યક્તિ કઢાવનાર એક છે, 800 જણાને સંઘ કડા આ સંઘની અંદર જોડે, એ 800 જણા જે પણ ધર્મ કરશે ને, એ બધા પુણ્યના ગુણાકાર આ સંઘપતિના ફાળે જાય છે. જે જે ધર્મ કરે એને 800 થી ગુણી નાખવાના છે.
તમારે એક એકાશનું કરવાનું, પણ તમને 801 લાભ. તમને ખબર છે, આ છરી પડતા સંઘમાં એક દિવસ એવો આવવાનો છે કે જે દિવસે તમે એક ઉપવાસ કરો તમને 150 ઉપવાસનો લાભ મળે. કયો દિવસ?